નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત એક્સપ્રેસ. હું નિશિત હરાજગુરુ. આ બુલેટિનમાં નજર કરીશું રાજ્યના તમામ સમાચાર ઉપર. બુલેટિનની શરૂઆત કરીએ. રાજકોટમાં એઇમ્સ બનાવવાના પ્રસ્તાવને કેબિનેટે મંજૂરી આપી છે. રાજકોટમાં 1,195 કરોડના ખર્ચે એઇમ્સ બનશે. એઇમ્સ બનતા 45 મહિલા લાગશે, તેમજ એઇમ્સમાં 15-20 સુપર સ્પેશિયાલિટી સુવિધા પણ હશે. સુરતમાં દિવ્યેશ દરજી સામે બિટકોઈન કેસમાં વધુ એક ફરિયાદ નોંધાઈ. ગિરીશ શેલડિયાએ 48 લાખ રૂપિયાની છેતરપિંડીનો આક્ષેપ લગાવ્યો. દિવ્યેશ દરજી સહિત અન્ય લોકોના નામ પણ ફરિયાદમાં સામેલ. રાજકોટમાં બોગસ ડોક્ટર શ્યામ રાજાણીની હોસ્પિટલમાંથી સરકારી દવાઓ મળતા શ્યામના પિતાની ધરપકડ કરાઈ. સાથે જ 28,000 રૂપિયાની સરકારી દવાઓનો જથ્થો પણ જપ્ત કરાયો. ઉલ્લેખનીય છે કે શ્યામના પિતા સરકારી દવાખાનામાં કામ કરતા હતા. સુરતના હજીરા વિસ્તારમાંથી 3 વર્ષની બાળકીને ઉપાડી જઈ કોલોનીથી દૂર 500 મીટર દૂર જાડીમાં બાળકી સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું. ત્યારબાદ આરોપી બાળકીને ત્યાં મૂકીને નાસી ગયો. ઘટનામાં બાળકીના માતા પિતાએ દુષ્કર્મ આચર્યાની આશંકા વ્યક્ત કરી. બનાસકાંઠા પાલનપુરના પંચરત્ન શોપિંગ સેન્ટરમાંથી જુગારધામ ઝડપાયું. પાલનપુર ભાજપના પૂર્વ નગરસેવક સહિત 12 નબીરાઓ જુગાર રમતા ઝડપાયા. પોલીસે તમામની અટકાયત કરી 1 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો. સુરતમાં ફાયર વિભાગે કડક કાર્યવાહી કરતા 46 સંસ્થાઓને સીલ કરી અને 6 સંસ્થાઓને નોટિસ ફટકારી. તમામ સ્થળોએ ફાયર સેફટીની સુવિધા ન હોવાના કારણે ફાયર વિભાગે કાર્યવાહી કરી. જે સંસ્થાને સીલ કરાઈ તેમાં 6 ક્લિનિક, લેબોરેટરી અને ડ્રગ હાઉસ છે. 40 જેટલી દુકાનો પણ સીલ કરાઈ. ઉપરાંત 5 હોસ્પિટલ, થેરાપી સેન્ટરને પણ નોટિસ અપાઈ છે. રાજકોટ પોલીસે જનજાગૃતિ માટે હેલ્મેટ પહેરનારાઓને પતંગ આપી હતી. જ્યારે હેલ્મેટ ન પહેરી હોય તેવા વાહન ચાલકોને ગુલાબનું ફૂલ અને પત્રિકા આપી. ઉપરાંત 1 દિવસમાં 1,000થી વધુ વાહન ચાલકોને દંડ પણ ફટકાર્યો. રાજકોટના આજી ડેમમાં ત્રણમાં નર્મદાનું પાણી છોડવામાં આવ્યું. સૌની યોજના મારફતે ખોખડા પીર ખાતે આવેલા આજી ડેમ 3માં નર્મદાના નવા નીર છોડવામાં આવ્યા. ડેમમાંથી પાણી ખેતરમાં પહોંચતા ખાખડા બેલાના 5 ગામના ખેડૂતોમાં ભારે રોષ ફેલાયો. ખેતરમાં વધુ પાણી ભરાઈ જતા ખેડૂતોના શિયાળા પાકને નુકસાનની ભીતિ છે. જયંતી ભાનુશાળી હત્યા કેસમાં શકમંદોની પૂછપરછ ચાલી રહી છે. ત્યારે રેલવે પોલીસે પૂછપરછ માટે જયંતી ઠક્કરને બોલાવ્યા. આરોપીઓના નામોમાં જયંતી ઠક્કરનું નામ પણ સામેલ છે. રેલવે પોલીસે જયંતી ઠક્કરની પૂછપરછ કરશે અને તેમનું નિવેદન નોંધશે. જયંતી ભાનુશાળી હત્યામાં વધુ 5 શકમંદોની પૂછપરછ હાથ ધરાઈ. એટીએસે અત્યાર સુધીમાં કુલ 10 લોકોની પૂછપરછ કરી. બીજી તરફ હત્યામાં વપરાયેલું બાઇક ચોરીનું હોવાનો ઘટસ્ફોટ થયો. જયંતી ભાનુશાળી કેસમાં તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે. ત્યારે એસઆઈટીની ટીમ નિમવામાં આવી. એસઆઈટીની ટીમ ટેકનિકલ પુરાવાના આધારે તપાસ કરી રહી છે. જયંતી ભાનુશાળીની હત્યા થઈ તે સ્થળે એટલે કે કચ્છના સામખિયાળી રેલવે સ્ટેશનના થોડા કિલોમીટર આગળના વિસ્તારમાં પહોંચી Z24 કલાકની ટીમ. આ સ્થળે જ અમદાવાદ જતી ટ્રેનની ચેઇન ખેંચવામાં આવી. હત્યારાઓએ ટ્રેનની ચેઇન ખેંચી હોવાની આશંકા છે. રેલવે ટ્રેકની સમાંતર જ હાઇવે પસાર થાય છે. સંભાવના એવી છે કે હત્યારાઓ હત્યા કર્યા બાદ ટ્રેનમાંથી ઉતરી હાઇવે પર કોઈ વાહનમાં બેસી ફરાર થઈ ગયા હશે. જયંતી ભાનુશાળીની હત્યાને લઈ સામાજિક અગ્રણી મંજી બાપાની પૂછપરછ થઈ શકે છે. હત્યા પૂર્વ એક કાર્યક્રમમાં જયંતી ભાનુશાળી સાથે હતા અને જયંતી ભાનુશાળી અને છબીલ પટેલના વિવાદમાં મંજી બાપા મધ્યસ્થી બન્યા હતા. જયંતી ભાનુશાળી હત્યા કેસમાં એસઆઈટીને અત્યાર સુધી 4 સ્થળેથી સીસીટીવી ફૂટેજ મળ્યા. ટીસી અને એસટી એસ્ટેન્ડની પૂછપરછ કરવામાં આવી, જેમાં ફાયરિંગના અવાજને કાચ તૂટ્યાનો અવાજ સમજ્યા હોવાનો ખુલાસો થયો. કચ્છના કનકપુરામાં જયંતી ભાનુશાળીનું વધુ એક ફાર્મ હાઉસ છે. ફાર્મ હાઉસ નજીક તબેલો આવેલો છે, જે અગાઉ મનીષા ગોસ્વામીની માલિકીનો હતો. હાલમાં તબેલો જયંતી ભાનુશાળીના કબજામાં છે. જમીનને લઈ પણ વિવાદ થવાની શક્યતા છે. જયંતી ભાનુશાળીની હત્યાને લઈ ખુલાસો થયો. હત્યારાઓએ કમ્પાર્ટમેન્ટનો દરવાજો ખખડાવ્યો હતો. દરવાજો ખોલ્યા બાદ બંને વચ્ચે 10 મિનિટ વાતચીત થઈ. 10 મિનિટ સુધી બંને વચ્ચે ઝઘડો થયો અને ત્યારબાદ હત્યા કરવામાં આવી.
હત્યારાઓ બંને શખ્સો હિન્દી ભાષી હોવાનું ખુલ્યું. હત્યા થયા બાદ મુસાફરે ભાનુશાળીને મૃત જોયા. અવાજ શાંત થયો ત્યાં સુધી મુસાફરે ચાદર ઓઢી રાખી હતી. મૃતદેહ જોતા જ મુસાફરે જાણ કરી હતી. ભરૂચના અંકલેશ્વર મહાવીર ચાર રસ્તા ખાતેથી 20 પહાડી પોપટ સાથે 4 શખ્સોની અટકાયત કરાઈ. આરોપીઓ પોપટને વેચવા જઈ રહ્યા હતા તે સમયે વન વિભાગે ચારેયને રંગે હાથ ઝડપી પાડ્યા. બનાસકાંઠાના દિયોદરમાં વેપારીની આંખમાં મરચાની ભૂકી નાખી 10 લાખ રૂપિયાની લૂંટ ચલાવાઈ. એક શખ્સે ચાલાકીથી વેપારીની આંખમાં 2 વખત મરચાની ભૂકી નાખી ત્યારબાદ રૂપિયાની લૂંટ ચલાવી. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ. નડિયાદમાં કારના કાચ તોડી ગઠિયો બેગ લઈ ફરાર થઈ ગયો. ચોરીની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ. વીડિયોમાં જોઈ શકાય છે કે ટોપી પહેરેલો એક શખ્સ આવે છે, થોડી જ વારમાં કારનો કાચ તોડી બેગ લઈ ફરાર થાય છે. પોલીસે સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી. 478.40 અસામાન્ય ખર્ચ માટે જોગવાઈ કરાઈ. હોસ્પિટલની આવક 527.95 લાખ રૂપિયા છે. રાજ્ય સરકારની 200 લાખની ગ્રાન્ટ આપી બજેટ રજૂ કરતા હોબાળો થયો. ટ્રસ્ટી મંડળના સભ્યને કોન્ફરન્સ સંબોધતા અટકાવાયા. જોકે પોલીસની નજર ચૂકવીને આ યુવક પોલીસ મથકમાંથી ફરાર થઈ ગયો અને બાદમાં તેણે આત્મહત્યા કરી લીધી. જોકે પોલીસે એવો દાવો કરી રહી છે કે યુવકની માત્ર પૂછપરછ જ કરવામાં આવી હતી. અમરેલીના જાફરાબાદમાં એક યુવકે ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી. મીઠાપુરવાડી વિસ્તારમાં ગળેફાંસો ખાઈને તેણે આત્મહત્યા કરી હતી. ઘરફોડ ચોરીના કેસમાં તેને પોલીસ મથકે બોલાવી પૂછપરછ કરવામાં આવી હતી. ગુજરાતના દરિયામાં હથિયારો સાથે 6 જેટલા શખ્સ હોવાનો સોશિયલ મીડિયામાં મેસેજ વાયરલ થયો, જેના કારણે પોરબંદર પોલીસ અને કોસ્ટગાર્ડ પણ સતર્ક થઈ ગઈ અને દરિયામાં વિવિધ સ્થળોએ ચેકિંગની કામગીરી હાથ ધરી. દાહોદમાં ગરવાડાના દેવધા ગામની પ્રાથમિક શાળાના આચાર્ય પર લાંચ લેવાનો આરોપ લગાવવામાં આવ્યો. સિઝનલ હોસ્ટેલની ભલામણ કરવા લાંચ માંગ્યાનો આરોપ આચાર્ય પર છે. ફરિયાદી પાસેથી ₹20,000 લાંચ માંગ્યાનો આરોપ લાગ્યો. આચાર્યને પકડવા માટે એસીબીએ છટકું ગોઠવીને રંગે હાથ પકડ્યા હતા. જામનગરમાં પોલીસ ચોકી બહાર યુવાને ઝેરી દવા ગટગટાવી ખાણ ખનીજ વિભાગના ત્રાસથી યુવકે દવા પીધી હોવાનો આરોપ લગાવ્યો. દવા પીનાર યુવકના ભાઈની ખાણ ખનીજ વિભાગના અધિકારીઓએ જપ્ત કરેલી ગાડી છોડાવવા અધિકારી રૂપિયા માંગતા હોવાનો પણ આરોપ લગાવ્યો હતો. જામનગરની જીજી હોસ્પિટલમાં ગાયનેક વિભાગમાં ડિલિવરી સમયે પ્રસૂતાનું મોત થયું. ડોક્ટરની બેદરકારીના કારણે પ્રસૂતાનું મોત થયાનો પરિવારજનોએ આક્ષેપ લગાવ્યો. નવસારીના વિરાવળ ગામના શિરવઈ પાર્ટી પ્લોટમાં રિસેપ્શનમાંથી રોકડ ભરેલી બેગની ચોરી થઈ. લગ્ન પ્રસંગમાં ભેટ અને રોકડ ભરેલી બેગની ઉઠાંતરી કરી ચોર ફરાર થઈ ગયો. ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ થઈ. ભાવનગરના સિહોરના ખાખરીયા રોડ પર આવેલા હનુમાનજી મંદિરની દાનપેટીમાંથી ચોરી થઈ. 2 શખ્સોએ દાનપેટીમાંથી 15,000ની ચોરી કરી. ચોર સીસીટીવી કેમેરામાં કેદ થયા. સુરતના વરાછા વિસ્તારમાં વૃદ્ધની નજર સામે ₹1 લાખની ચોરી થઈ. 2 સમૂહ વૃદ્ધને પાછળથી ધક્કો મારી પછાડી દઈ ₹1 લાખ લઈ ફરાર થઈ ગયા. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ. રાજકોટમાં 9 ગ્રીનફિલ્ડ એરપોર્ટ બનશે, ત્યારે આ ગ્રીનફિલ્ડ એરપોર્ટ 2500 એકરમાં બનશે. મુખ્યમંત્રી રૂપાણીની ઉપસ્થિતિમાં કરાર થયા. એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા સરકાર વચ્ચે કરાર થયા છે. 9 ગ્રીનફિલ્ડ એરપોર્ટ 280થી વધુ મુસાફરોની વહન ક્ષમતા સાથેની એરબસમાં બનશે. બોઇંગ B737 અને 900 જેવા વિમાનોની સુવિધા મળશે. વાયબ્રન્ટ ગુજરાત અનુસંધાને ટેક્સટાઇલ વેલ્યુ ચેઇન પોલિસીની રચના કરવામાં આવી. ટેક્સટાઇલમાં જોડાયેલા ઉદ્યોગો માટે પોલિસીની રચના કરવામાં આવી. પોલિસી સપ્ટેમ્બર 2018 થી ડિસેમ્બર 2023 સુધી 5 વર્ષ માટે માન્ય રહેશે. લઘુ ઉદ્યોગો માટે કુલ મૂડીરોકાણના 6% સુધીની સબસિડી અને વીજળીમાં પ્રતિ યુનિટ 2 રૂપિયા સુધીની છૂટછાટનો સમાવેશ કરવામાં આવ્યો. જ્યારે મોટા યુનિટો માટે વિવિધ કર્મચારીઓની સંખ્યા પ્રમાણે 4-6% સુધી ઇન્ટરેસ્ટમાં સબસિડી આપવામાં આવશે. ગાંધીનગરમાં મંત્રી કુંવરજી બાવળીયાના ઘરે કોળી સમાધિ બેઠક મળી. જિલ્લામાંથી 5-5 કોળી આગેવાનો બેઠકમાં હાજર રહ્યા. બેઠક બાદ કુંવરજી બાવળીયાએ જણાવ્યું કે જિલ્લાના તમામ કોળી સમાજના આગેવાનો સાથે માત્ર શુભેચ્છા મુલાકાત થઈ, જેમાં સમાજને સ્પર્શતા તમામ મુદ્દાઓની પણ ચર્ચા કરવામાં આવી છે. લોકસભાની ચૂંટણીને લઈ સમાજના લોકોને ખભે ખભા મિલાવી કામ કરવા અંગે વિચાર કરવામાં આવ્યો. 2019ની લોકસભાની ચૂંટણીમાં જે જવાબદારી સોંપવામાં આવશે તે નિષ્ઠાથી નિભાવવાની વાત કરી.
બીજી તરફ કુંવરજીના ઘરે બેઠકથી રાજકીય સમીકરણો તેજ બન્યા. જોકે લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે, તેને લઈને બેઠક થઈ હોય તેવી પણ શક્યતા છે. જોકે પેટાચૂંટણીમાં કુંવરજીની જીત બાદ તેમનું કદ વધ્યું છે, ત્યારે હાલ તો તેમના નાયબ મુખ્યમંત્રી બનવાની ચર્ચાઓએ વધુ જોર પકડ્યું છે. જૂનાગઢના શિવરાત્રિના મેળાને લઈ ગાંધીનગરની બેઠકમાં ચર્ચા કરવામાં આવી. મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં જૂનાગઢના જિલ્લા વહીવટી અને પ્રવાસન મંત્રી સાથે મિની કુંભ મેળાનું આયોજન અંગે ચર્ચા કરવામાં આવી. પુનઃપ્રાપ્ય ઉર્જા સંદર્ભે રાજ્ય સરકારે મોટો નિર્ણય લીધો. ધોલેરામાં સ્થપાશે 5000 મેગાવોટનો સોલાર પાર્ક. ખરાબાની જમીને 40 વર્ષ ભાડાપટ્ટા પર અપાશે. વિન્ડ સોલાર હાઇબ્રિડ પાર્ક સ્થાપના માટે પોલિસી બનાવાશે. હાઇબ્રિડ પાર્કથી 30000 મેગાવોટ વીજળી ઉત્પાદન કરવાનું લક્ષ્ય છે. એક સાથે બે ઉર્જા ઉત્પાદનથી જમીનની બચત થશે. અલ્પેશના જામીન રદ કરવા ક્રાઇમ બ્રાન્ચે જામીન રદ કરવા માટે કોર્ટમાં અરજી કરી. આ અરજીને લઈ સુરત કોર્ટમાં જામીન રદ કરવા સુનાવણી હાથ ધરાશે. સવર્ણોને અનામતને લઈ અલ્પેશ કથિરિયાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે અનામત મળતા પાટીદારો ખુશ છે. અમારું આંદોલન ગુજરાતના પાટીદારો માટે હતું. અમારું આંદોલન ચાલુ જ રહેશે. અનામત નહીં મળે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે. એસપીજી પ્રમુખ લાલજી પટેલે મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખ્યો. લાલજી પટેલ સહિત અનામત આંદોલનમાં સંકળાયેલા લોકોને આપવામાં આવેલી સરકારની બાંયધરી બાબતે પત્ર લખ્યો. સરકારે પાટીદારના 14 શહીદોને સહાય સહિત નોકરી આપવા બાબતે કાર્યવાહી નહીં થયાનો ઉલ્લેખ પત્રમાં કરાયો. ત્યારે જ પોલીસ દમન સહિતની ફરિયાદ અંગે ઝડપી કાર્યવાહીની માંગ પણ લાલજી પટેલે કરી. અને કેટલાક મહત્વપૂર્ણ સમાચારો પર નજર કરીશું. હાલ રોકાઈએ એક બ્રેક માટે. વેલકમ બેક. સમાચારોમાં આગળ વધીએ. અમદાવાદમાં વીએસ હોસ્પિટલનું વર્ષ 2019-20 ડ્રાફ્ટ બજેટ રજૂ કર્યું. 172 કરોડ 15 લાખનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું. રૂપિયા 1 કરોડ હોસ્પિટલના જૂના બિલ્ડિંગના રિનોવેશન માટે કરવામાં આવશે. અમદાવાદ મહાનગરપાલિકાએ ઓડીએફ સ્ટેટસ મેળવવા સીએસસી સેટિંગ કર્યું હોવાનું સામે આવ્યું. અગાઉ 17-19 ડિસેમ્બરે સર્વેક્ષણ કરાયું હતું, જેમાં નેગેટિવ આવતા સર્વેક્ષણ ટીમને ફરીથી બોલાવાય હોવાનો ખુલાસો થયો. ગંદકી ધરાવતા શૌચાલયો હોવાથી મહાનગરપાલિકાને ઓડીએફ સ્ટેટસ નહોતું મળ્યું, પરંતુ 3-5 જાન્યુઆરી ફરી કરાયું, જેમાં મનપાને ઓડીએફ સ્ટેટસ આપી દેવાયું હતું. દાહોદ રેલવે સ્ટેશન પર મહિલા ટ્રેન અને પ્લેટફોર્મ વચ્ચે ફસાઈ ગઈ. પગ લપસતા મહિલા ટ્રેન અને પ્લેટફોર્મ વચ્ચે આવી ગઈ. જોકે સ્ટેશન પર હાજર મહિલા હેડ કોન્સ્ટેબલની સતર્કતાથી મહિલાનો આબાદ બચાવ થયો. તાપી ધૂળિયા હાઈવે સુરતથી ધૂળિયા જતા બસનો ગમખ્વાર અકસ્માત સર્જાયો. રસ્તો ક્રોસ કરવા સમય ટ્રક સાથે બસનો અકસ્માત થયો. અકસ્માતના કારણે બસમાં સવાર તમામ 35 મુસાફરોને ઈજા થઈ, જેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા.
સુરતના ઈચ્છાપુર ચાર રસ્તા પાસે ડમ્પર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો. ડમ્પર ચાલકે બાઇકને અડફેટે લેતા સાસુ જમાઈનું ઘટના સ્થળે મોત થયું. અકસ્માત બાદ ડમ્પર ચાલક ડમ્પર મૂકીને ફરાર થઈ ગયો. ગીર સોમનાથની તાલાળા ચોકડી પાસે છકડો રિક્ષા પલટી, જેમાં આધેડનું મોત થયું અને રિક્ષામાં સવાર 10 જેટલા મુસાફરો ઇજાગ્રસ્ત થયા. તમામ ઇજાગ્રસ્તને સારવાર માટે વેરાવળ સરકારી હોસ્પિટલ ખસેડાયા. સુરેન્દ્રનગરમાં ચોટીલા રાજકોટ હાઇવે પર ટ્રક અને કાર વચ્ચે અકસ્માત સર્જાતા બે વ્યક્તિના ઘટના સ્થળે મોત નિપજ્યા અને બે વ્યક્તિ ઇજાગ્રસ્ત થઈ, ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા. ભરૂચના અંકલેશ્વરમાં પાનોલી જીઆઈડીસીમાં ગેસ ગળતર મામલે કંપનીને ક્લોઝર નોટિસ આપી ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી એન્ડ હેલ્થ વિભાગે નોટિસ આપીને તપાસના આદેશ આપ્યા. પાનોલીના ટેકનો ડ્રગ ઇન્ટરમીડિયેટ કંપનીમાં રિએક્ટર સાફ કરતા સમયે ગેસ ગળતર થયું હતું. કંપનીના ઓપરેટર અને હેલ્પરનું મોત થયું, જ્યારે તેમને બચાવવા જતા બીજા 3 કામદારોને ગંભીર ઇજા થઈ, જેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા. જ્યારે આ મામલે અંકલેશ્વર તાલુકા પોલીસે તપાસની કામગીરી શરૂ કરી. મહેસાણા અમદાવાદ હાઇવે પર આવેલા બાલાજી સ્ટેટસ ફ્લેટમાં આગ લાગી. વાઇલ્ડ એંગલ પાસે આવેલા ફ્લેટમાં ગ્રાઉન્ડ ફ્લોરમાં ઇલેક્ટ્રિકલ મીટરમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી. ઘટનાની જાણ થતાં મહેસાણા ફાયર ફાઇટરની ટીમ ઘટના સ્થળે દોડી આવી અને આગ પર કાબૂ મેળવ્યો. સુરતમાં આવેલી સચિન જીઆઈડીસીમાં સાગર હોટેલ નજીક ગેસ લીકેજ થવાના કારણે રસ્તા પર આગ લાગી. આગ લાગવાના કારણે ટેલિફોન બૂથના વાયરો બળીને ખાક થઈ ગયા. રસ્તા પર આગ લાગવાની ઘટના ફાયર વિભાગને કરતા ઘટના સ્થળ પર દોડી આવી. ફાયર વિભાગની બે ગાડીઓ ઘટના સ્થળ પર આવી આગ પર કાબૂ મેળવ્યો. સિવિલની કેન્સર હોસ્પિટલના કર્મચારીઓએ પગાર વધારાની માંગને લઈ હોબાળો કર્યો. 200થી વધુ જેટલા કોન્ટ્રાક્ટ પર રહેલી મહિલા કર્મચારીઓ પગાર વધારાની માંગ સાથે હલ્લાબોલ કર્યો. એક દિવસના 370 રૂપિયાને બદલે 350 અને 400 રૂપિયાના વેતનની માંગ કરી. વલસાડમાં કિટકેટ ચોકલેટમાંથી યળ નીકળી. વલસાડનો એક પરિવાર વડોદરાથી કિટકેટ ચોકલેટ લઈને આવ્યો હતો. ચોકલેટમાંથી યળ નીકળતા પરિવારજનો રોષે ભરાયા. આ અંગે કંપનીને જાણ કરાઈ. બીજી તરફ આ મુદ્દો સમગ્ર પંથકમાં ચર્ચાનો વિષય બન્યો. ભાવનગરના દરબારગઢમાં આવેલી આંગણવાડીના ભોજનમાં ઈયળ નીકળતા વિવાદ સર્જાયો. આંગણવાડીમાં ભણતા નાના ભૂલકાઓના ભોજનમાં ઈયળ નીકળતા વાલીઓમાં રોષ ફેલાયો. આંગણવાડી તરફથી બાળકોને ભોજનમાં ખીચડી પીરસાઈ હતી, જેમાં ઈયળ નીકળી. બાળકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થતા હોવાની ફરિયાદ સાથે વાલીઓએ આંગણવાડી સામે સવાલ ઉઠાવ્યા. બનાસકાંઠાના ધાનેરામાં ખેડૂતોએ મગફળી ખરીદીને લઈ ચક્કાજામ કરી હોબાળો મચાવ્યો. મગફળી ખરીદીમાં ધીમી ગતિને લઈ ખેડૂતોમાં ભારે રોષ છે. ખેડૂતોએ આરોપ લગાવ્યો છે કે મગફળીની યોગ્ય ખરીદી થઈ રહી નથી, જેને લઈ ખેડૂતોએ હંગામો મચાવ્યો. સાથે જ મોટી સંખ્યામાં ભેગા થયેલા ખેડૂતોએ રસ્તા પર પથ્થર અને બાવળ મૂકીને રસ્તો જામ કર્યો. સુરતની આરકેટી માર્કેટમાં વેપારીઓએ હંગામો મચાવ્યો. આરકેટી માર્કેટમાં ચોરીને લઈ વેપારીમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. વેપારીઓએ ગેટ બંધ કરીને વિરોધ દર્શાવ્યો, ત્યારે મામલાની જાણ થતાં સલાબતપુરા પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને સમગ્ર મામલો થાળે પાડ્યો. અરવલ્લીના આકરુંદમાં હલકી ગુણવત્તાના સાબરદાણને પાછું લેવામાં આવ્યું. ખાબીયુક્ત સાબરદાણના કારણે પશુપાલકોએ હોબાળો કર્યો હતો. ખામીયુક્ત સાબરદાણના નમૂનાને લેબોરેટરી માટે મોકલી આપવામાં આવ્યા હતા અને ટ્રકમાં સાબરદાણનો નવો જથ્થો આકરુંદ ગામે મોકલી આપવામાં આવ્યો. વડગામ તાલુકાના અશોકગઢ ગામમાં બની રહેલો પાકો રસ્તો વન વિભાગે અટકાવતા ગામલોકો ધરણા પર બેઠા. આ અંગે તંત્રને અનેકવાર રજૂઆત કરી છતાં કોઈ નિર્ણય ન લેવાતા ગ્રામજનોએ કાળા વાવટા ફરકાવી સીએમના કાર્યક્રમના વિરોધની ચીમકી ઉચ્ચારી. અમદાવાદના સીટીએમ 4 રસ્તા પાસે ઓવરબ્રિજ નીચે એમસીની પાણીની લાઇનમાં ભંગાણ પડ્યું, જેના કારણે હજારો લીટર પાણીનો બગાડ થયો. પાણીની લાઇન જ્યાં તૂટી છે ત્યાંથી એમસીની ઓફિસ 100 મીટરના અંતરે છે, છતાં કોઈ જ પગલાં ન લેવાતા સ્થાનિકો રોષે ભરાયા. વેરાવળમાં નગરપાલિકાની પાણીની પાઇપલાઇનમાં ભંગાણ પડ્યું. પાઇપલાઇનમાં ભંગાણ પડતા હજારો લીટર પાણીનો વેડફાટ થયો, ત્યારે વેરાવળના મુખ્ય બજારમાં નદી વહેતી થઈ હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. ગુજકેટની પરીક્ષાની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો. હવે ગુજકેટની પરીક્ષા 30 માર્ચના બદલે એપ્રિલમાં યોજાશે. 30 માર્ચે સીબીએસઈની પરીક્ષા હોવાથી ફેરફાર કરવામાં આવ્યો છે.
તાપીના સોનગઢમાં વહીવટીતંત્રના ઉપક્રમે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ યોજાયો. આ મહોત્સવ સોનગઢ નગરપાલિકાના પ્રમુખ વૈશાલી ચૌધરીના અધ્યક્ષ સ્થાને યોજાયો. મહોત્સવમાં દેશ વિદેશના 80 પતંગબાજોએ ભાગ લીધો. પતંગ મહોત્સવને નિહાળવા મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા. ઉત્તરાયણ પર્વને લઈ સુરત પોલીસ કમિશનરે કડક ફરમાન જાહેર કર્યું. જાહેરનામા અનુસાર 12-20 જાન્યુઆરી સુધી સવારે 6-8 અને સાંજે 5-7 પતંગ ઉડાવી શકાશે નહીં. જો કોઈ શખ્સ આ સમયગાળા દરમિયાન પતંગ ઉડાવશે તો તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી થશે. ચાઇના દોરી પર પ્રતિબંધ લાદવામાં આવ્યો. સરકારે ઘાયલ પક્ષીઓ માટે કરુણા અભિયાન શરૂ કર્યું. 14 સેવાભાવી સંસ્થા, 9 પશુ આરોગ્ય કેન્દ્ર, 12 પ્રાથમિક કેન્દ્ર અને સ્વયંસેવકની ટીમ પણ ખડેપગે રહેશે. ઉત્તરાયણના પર્વને ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે જામનગરમાં પતંગ બજારમાં અવનવા પતંગની ડિઝાઇન ધૂમ મચાવી રહી છે. રાજકારણીઓ અવનવા કાર્ટૂનના ફોટાવાળી પતંગોની ડિમાન્ડ વધી રહી છે. ઉત્તરાયણના દિવસ માટે માસ્ક અને બ્યુગલ કેપ અને ચશ્માની પણ ખરીદી કરવામાં આવી રહી છે. આ વર્ષે પતંગ બજારમાં 5 રૂપિયાથી લઈ 1500 રૂપિયા સુધીની પતંગ અને દોરા ઉપલબ્ધ છે. ભાવનગરમાં અબોલ પશુ અને પક્ષીઓ માટે એનિમલ હોસ્પિટલમાં 2 મોબાઈલ એમ્બ્યુલન્સની સેવા શરૂ કરવામાં આવી. ઉત્તરાયણના પર્વને ધ્યાનમાં રાખી હોસ્પિટલ અને સ્ટાફ સજ્જ થઈ ગયા. ભાવનગરના કોઈપણ વિસ્તારમાં પશુ કે પક્ષીની સારવાર માટે હેલ્પલાઇન નંબર પણ કોલ કરવામાં આવતા જ તાત્કાલિક તબીબોની ટીમ સાથે એમ્બ્યુલન્સ સ્થળ પર સારવાર માટે પહોંચી જશે. સાથે જ વધુ સારવાર જણાતા ઇજાગ્રસ્ત પશુ પક્ષીને એનિમલ હોસ્પિટલ લઈ જવામાં આવશે. બનાસકાંઠાના પાલનપુરમાં 26 જાન્યુઆરીએ રાજ્યકક્ષાના પ્રજાસત્તાક દિનની ઉજવણી થવાની છે ત્યારે સમગ્ર શહેરની કાયાપલટ કરાઈ રહી છે, જેને લઈ શહેરીજનોમાં અનેરો ઉત્સાહ છે. ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે ધ્વજવંદન કરવામાં આવશે. તે સાથે જ અનેક મંત્રીઓ પણ પાલનપુરના મહેમાન બનશે. તૈયારીના ભાગરૂપે શહેરના જાહેર માર્ગો પરની દિવાલો પર ભીંતચિત્રો દોરીને વિવિધ સંદેશો આપવામાં આવ્યા, જ્યારે જાહેર માર્ગોને પણ સ્વચ્છ કરવામાં આવ્યા. બનાસકાંઠાના વિવિધ બાગ બગીચાઓનું પણ રિનોવેશન કરવામાં આવ્યું. મુખ્યમંત્રી વિજય રૂપાણીની પાલનપુર મુલાકાત સમયે 383 જેટલા વિકાસ કાર્યોનું લોકાર્પણ કરવામાં આવશે. સાથે જ 147 જેટલા કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવશે. અમદાવાદમાં 30% ઓછું પરિણામ ધરાવતી શાળાઓની જિલ્લા શિક્ષણાધિકારી સાથે બેઠક યોજાઈ. બેઠકનો મુખ્ય ઉદ્દેશ શાળાઓનું પરિણામ સુધરે તે હતો. શાળાઓનું પરિણામ સુધારવા માટે જિલ્લા શિક્ષણાધિકારીએ વિષયવાર ટીમની રચના કરી. અભ્યાસના મુખ્ય 5 વિષયોને ધ્યાનમાં રાખીને નિષ્ણાંતોની 5 સભ્યોની ટીમ બનાવવામાં આવી. આ ટીમ ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓને પરીક્ષાલક્ષી સાહિત્યો અને અભ્યાસમાં પણ મદદ કરશે, જેથી તેઓના પરિણામમાં સારા ગુણ મળી શકાય. રાજકોટના શ્યામ રાજાણીના કૌભાંડના મામલામાં વધુ એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ. મયુર મોરી શ્યામ રાજાણી માટે કામ કરતો હોવાનો ઘટસ્ફોટ શ્યામની પૂર્વ પત્ની કરિશ્માએ વાતચીતમાં કર્યો છે. હોસ્પિટલમાં નર્સિંગ સ્ટાફની યુવતીઓને સપ્લાય કરતા હોવાની પણ વાતચીત થઈ રહી છે, ત્યારે મયુર અને કરિશ્મા સંપર્કમાં હોવાની જાણ થયા બાદ જ શ્યામ રાજાણીએ મયુરનું અપહરણ કરી તેને ઢોરમાર માર્યો અને તેને સોશિયલ મીડિયામાં શેર કર્યું. રાજકોટના શ્યામ રાજાણી વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે. લાઈફ કેર હોસ્પિટલમાં સરકારી દવાનો જથ્થો મળ્યો હતો, જેને લઈ જિલ્લા આરોગ્ય વિભાગે પોલીસ ફરિયાદ નોંધાવી છે. રાજકોટમાં લાઈફ કેર નામની હોસ્પિટલ ચલાવતા બોગસ તબીબ શ્યામ રાજાણીના માર માર્યા બાદ ગાયબ થઈ ગયેલો મયુર મોરી મળી આવ્યો. પોલીસે મોબાઈલ લોકેશન આધારે મયુરને શોધી કાઢી તેની પૂછપરછ હાથ ધરી. પ્રાસલી ગામનો મયુર મોરી ગુમ થતા એક વિડીયો સામે આવ્યો અને ત્યારબાદ શ્યામ રાજાણીનો ભાંડો ફૂટ્યો. વિડીયો સામે આવ્યા બાદ પોલીસે ડોક્ટરની અટકાયત કરી પૂછપરછ શરૂ કરી હતી. મયુર મોરીએ શ્યામ રાજાણી અંગે ખુલાસો કર્યું કે મયુરે જણાવ્યું હતું કે તબીબ ગેરકાયદે ગર્ભપાત કરાવતા હતા, જેને લઈને મેં એમને ના પણ પાડી હતી. રાજકોટમાં શ્યામ રાજાણી બોગસ ડોક્ટર હોવાનું સામે આવતા મહાનગરપાલિકાનું તંત્ર જાગ્યું. તંત્ર 600થી વધુ હોસ્પિટલના રજીસ્ટ્રેશન અંગે તપાસ કરશે. હોસ્પિટલને મંજૂરી કે રિન્યુ કરવા બાબતે નિર્ણય લેવામાં આવશે. ઉનામાં સિંહ પરિવારની રસ્તા પર લટાર જોવા મળી. 6થી વધુ સિંહો રસ્તા પર જોવા મળ્યા. સિંહ પરિવારની લટારનો આ વિડીયો વાયરલ થયો. ગીર સોમનાથમાં સિંહ પરિવાર લટાર મારતો વિડીયો વાયરલ થયો, ત્યારે સિંહ પરિવારને રસ્તા લટાર મારતા બસ ચાલકે બસ રોકી અને બસમાં બેસેલો મુસાફરે સિંહ બલડીને નિહાળી હતી. છોટાઉદેપુરના પાવી જેતપુરના વાવડી ગામે વન વિભાગે મૂકેલા પાંજરામાં દીપડો પુરાયો. વાવડી ગામમાં દીપડાના વધતા આતંકના કારણે વન વિભાગે સાઉન્ડ સિસ્ટમ સાથે 8 પાંજરા મૂક્યા. ગત સપ્તાહે પંથકમાં 4 લોકો પર દીપડાએ હુમલો કર્યો હતો, જેમાં 2ના મોત થયા, જેના પગલે વન વિભાગે કાર્યવાહી હાથ ધરી છે.
ગુજરાત એક્સપ્રેસમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો ઝી 24 કલાક. નમસ્કાર.